નમસ્કાર, ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર. તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર. કોરોનાના નવા વેરિયન્ટને લઈને તંત્ર સજ્જ. રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં શરદી ઉધરસ તાવના દર્દીઓને રેપિડ ટેસ્ટ શરૂ. સિવિલમાં 140 બેડ ઊભા કરાયા. ગુજરાતમાં ઠંડીનો ચમકારો, આબુમાં જામ્યો બરફીલો માહોલ. 0 ડિગ્રી તાપમાનથી ઠૂઠવાયું હિલ સ્ટેશન. ચોતરફ બરફની ચાદર છવાતા કાશ્મીર જેવો અહેસાસ. સુરતમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ. માતાએ દૂધમાં ઝેર ભેળવી પોતાના જ બે બાળકોને પીવડાવી પોતે પણ ગટગટા આવી ગઈ. તમામની હાલત સ્થિર. લીમડી રાજકોટ હાઈવે પર ગંખવાર અકસ્માત. અજાણ્યા વાહન સાથે કાર અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત. જ્ઞાતિવાદે માનવતા શરમાવી. બાળકને જન્મ આપતા જ મોતને ભેટેલી માતાના અંતિમ સંસ્કાર ગ્રામજનોએ શ્મશાનમાં ન કરવા દીધા. અંતે પરિવારે ખેતરમાં અગ્નિદાહ આપ્યો. કોરોનાના નવા વેરિયન્ટ સામે ગુજરાત એલર્ટ. રાજ્યના 4 મોટા મહાનગરોમાં રેપિડ ટેસ્ટ શરૂ. આઇસોલેશન વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટ તૈનાત. ફાર્માસિસ્ટના પ્રશ્નપત્રમાં ગોટાળા મામલે વડોદરા મનપાની પરીક્ષાને લેનાર એજન્સી સામે તપાસના આદેશ. પ્રશ્નપત્ર અલગ હશે તો કાર્યવાહી થશે. ચિલોડા હાઈવે પર ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત. ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનું મોત. ગોધરામાં કોઠી સ્ટીલના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. રાજકોટમાં કોલસાની ભૂકીની આડમાં રૂપિયા 14.64 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. વી ડિવિઝન પોલીસે ટ્રકને રોકતા 3 શખ્સો ભાગ્યા. એક પકડાયો. વિદેશી દારૂની બોટલ, ટ્રક સહિત રૂપિયા 23.74 લાખનો મુદ્દામાલ જપ્ત. ગુજરાતમાં કોરોનાના 13 એક્ટિવ કેસ. પોઝિટિવ કેસમાં નવા વેરિયન્ટ JN1નો એક પણ કેસ નોંધાયો નથી. સાવચેત રહો, ગભરાતા નહીં સરકાર. અમદાવાદથી અયોધ્યાનું ભાડું ડબલ. રામ જન્મભૂમિ સુધી શરૂ થનારી ડાયરેક્ટ ફ્લાઇટનું ભાડું વધ્યું. 11 જાન્યુઆરી 2024 થી અમદાવાદથી અયોધ્યા માટે સીધી ફ્લાઇટ શરૂ થશે. કોરોનાના નવા વેરિયન્ટ અંગે સરકાર એલર્ટ. ખોડા રાજ્યોમાં માસ્ક ફરજિયાત. વિદેશથી આવનારની હિસ્ટ્રી ચેક થશે. દર મહિને હોસ્પિટલમાં મોક ડ્રિલ થવી જોઈએ. સોનિયાએ કહ્યું સરકારે લોકશાહીનું ગળું દબાવ્યું. કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કહ્યું અગાઉ ક્યારેય આટલા વિપક્ષી સાંસદો સસ્પેન્ડ થયા નથી. મિમિક્રી મુદ્દે પીએમ મોદીએ કર્યો ઉપરાષ્ટ્રપતિને ફોન. કહ્યું હું પણ 20 વર્ષથી અપમાન સહન કરી રહ્યો છું. જગદીપ ધનકરે પણ નિરાશા વ્યક્ત કરી. પન્નુ મામલે પીએમ મોદીએ પહેલીવાર મૌન તોડ્યું. કહ્યું કેટલીક ઘટનાઓ ભારત યુએસ સંબંધોને ખરાબ કરી શકશે નહીં. અમે જવાબદારી લઈશું અને તપાસ કરશું. દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ. 22 વર્ષીય વ્યક્તિએ અપહરણ કરીને આચર્યું દુષ્કર્મ. ત્યારબાદ માસૂમની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી. 3 નવા ક્રિમિનલ લો પર લોકસભામાં બોલ્યા અમિત શાહ. રાજદ્રોહનો કાયદો ભૂતકાળ બની ગયો. હથિયારો સાથે દેખાવો કરશે તેની સામે દેશદ્રોહ લાગુ કરાશે. પરિવારને જાણ કર્યા વિના ધરપકડ નહીં થાય. હત્યાની કલમ હવે 302 ના બદલે 101. ગેંગરેપમાં 20 વર્ષની કેદ. ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે તેમને આ પદ માટે અયોગ્ય જાહેર કર્યા. કહ્યું સંસદ હુમલા માટે તેઓ જવાબદાર. નવાઝ શરીફે પાકિસ્તાની સેના પર સાધ્યું નિશાન. કહ્યું પાકિસ્તાનની હાલત માટે ભારત જવાબદાર નથી. દેશે પોતાના જ પગ પર કુહાડી મારી. સેનાએ 2018ની ચૂંટણીમાં છેતરપિંડી કરી હતી. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર. અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો. નમસ્કાર.